नमस्कार मित्रों, एजुकेशनल एंड इन्फॉर्मेशनल चैनल क्रेक कॉम्पिटिटिव पर फरी एक वक्त आपनु स्वागत छे। मित्रों, आईटीआई पास उम्मीदवारों माटे एक खूब सरस मजानी तक आवी छे। वेस्टर्न रेलवे नी अंदर एप्रेंटिसशिप माटे एडवर्टाइजमेंट आवी गई छे। 3000 थी वधारे एप्रेंटिस नी रिक्रूटमेंट छे। कोई पण घणा बधा ट्रेड आपेला छे, आगळ आपणे जोशुं। एमांथी कोई पण ट्रेड पास आउट करेल विद्यार्थी तालીમાંથી આ પોસ્ટ માટે એપ્લાય કરી શકે છે। એને કેટલું સ્ટાઇપેન્ડ મળશે, કઈ વેબસાઇટ પર એપ્લાય કરવાનું છે, કેટલી ફીસ ભરવાની છે વગેરે દરેક બાબત આપણે આજના વિડીયોમાં કવર કરવાની છે। તો બન્યા રહો આ વિડીયોની સાથે। મિત્રો, જેમ કે તમે જાણો છો, વેસ્ટર્ન રેલવે આ એની એડવર્ટાઇઝમેન્ટ નંબર છે। તમે જોઈ શકો છો એપ્રેન્ટિસ એક 1961 પ્રમાણે આ રિક્રુટમેન્ટ બહાર પાડવામાં આવી છે। હવે સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે કઈ વેબસાઇટ ઉપર એપ્લિકેશન કરવાની છે। તો મિત્રો, www.rrc-wr.com આ વેબસાઇટ ઉપર આપણે ઓનલાઈન એપ્લાય કરવાનું છે। એની કઈ તારીખ છે એના વિશે આગળ આપણે જોશું। તો મિત્રો, શરૂઆત થઈ છે 25 મે 2021 થી, એટલે ઓલરેડી એની શરૂઆત થઈ ચૂકી છે। અને આવતી 24 જૂન સુધી, એટલે કે 24/6 સુધી આપણે એપ્લાય કરી શકીશું। ત્યાં સુધી આ સમયગાળા દરમિયાન આપણે ક્યારેય પણ ઓનલાઈન એપ્લિકેશન કરી શકીશું। આઈટીઆઈનો કોઈ પણ ટ્રેડ કરેલ હોય તો આમાં આપણે લાગુ પડશે। હવે મિત્રો, તમે જાણો છો તેમ જે એજ ક્રાઇટેરિયામાં છૂટછાટ હોય છે તે કેટેગરી પ્રમાણે મળે છે। તમે આનો સ્ક્રીનશોટ લઈને તમે જોઈ શકો છો। આપણે ડિટેલમાં જોવા જશું તો વિડીયો લાંબો થઈ જશે। હવે એસેન્શિયલ ક્વોલિફિકેશન જોઈ લઈએ। ધ એપ્લિકન્ટ શુડ હેવ ઓલરેડી પાસ ધ પ્રિસ્ક્રાઇબ ક્વોલિફિકેશન ઓન ધ ડેટ ઓફ ઇશ્યુ ઓફ ધીસ નોટિફિકેશન, એટલે કે તમે આ જે નોટિફિકેશન છે ઇસ્યુ થઈ એની પહેલાં જે જરૂરી લાયકાત છે એ પ્રાપ્ત કરેલી હોવી જોઈએ। પહેલું તો 10+ કરેલું હોવું જોઈએ અને એનસીવીટી અથવા એસસીવીટી અંતર્ગત આઈટીઆઈનું સર્ટિફિકેટ ધરાવતા હોવા જોઈએ। હવે કયા કયા ટ્રેડ માટે એપ્લાય કરી શકાય છે એને અહીંયા લિસ્ટ આપેલ છે, જેમ કે ફિટર, વેલ્ડર, રનર, મશિનિસ્ટ, કારપેન્ટર, પેન્ટર, મિકેનિક, ડીએસએલ, મિકેનિક મોટર વ્હીકલ, પ્રોગ્રામિંગ એન્ડ સિસ્ટમ એડમિનિસ્ટ્રેશન આસિસ્ટન્ટ, આવા ઘણા બધા ટ્રેડ અહીંયા આપેલા છે। ઇલેક્ટ્રિશિયન છે, એમાંથી કોઈ પણ એક ટ્રેડ પાસ આઉટ કરેલો હોવો જોઈએ। મિત્રો, આનો સ્ક્રીનશોટ લઈને તમે જોઈ શકો છો કે તમારે તમે કરેલ ટ્રેડ અહીંયા લિસ્ટમાં છે કે નહીં। જે કોર બ્રાન્ચ કહી શકાય એવા મેઇન જે ટ્રેડ છે ઓલમોસ્ટ બધા અહીંયા અવેલેબલ છે, એમાંથી કોઈ પણ ટ્રેડ તમે કરેલો હોય તો તમે એપ્લાય કરી શકો। આગળ જોઈએ ફીસ કે કેટલી ફીસ ભરવાની રહેશે। તો મિત્રો, આ પોસ્ટ માટે એપ્લાય કરતી વખતે આપણે 100 રૂપિયા ઓનલાઈન ફીસ પેમેન્ટ કરવાની રહેશે। એમાંથી એસસી, એસટી, પીડબ્લ્યુડી અને વિમન્સ કેન્ડિડેટને એક્સેપ્શન આપવામાં આવેલું છે, એટલે કે એ લોકોએ કોઈ જાતની ફીસ ભરવાની રહેતી નથી। આના સિવાયના એસસીબીસી કેન્ડિડેટ, મેલ કેન્ડિડેટ અને જનરલ કેટેગરીના કેન્ડિડેટ હોય એમણે 100 રૂપિયા ફીસ ભરવાની રહેશે પ્લસ ટ્રાન્ઝેક્શન ચાર્જીસ। આગળ જોઈએ મોડ ઓફ સિલેક્શન, સિલેક્શન ઓફ ધ એલિજિબલ કેન્ડિડેટ્સ ફોર ઇમ્પાર્ટિંગ ટ્રેનિંગ અંડર ધ એપ્રેન્ટિસશિપ 1961 વિલ બી બેઝડ ઓન ધ મેરિટ લિસ્ટ વિચ વુડ બી પ્રિપેર્ડ ટેકિંગ ધ એવરેજ ઓફ ધ પર્સન્ટેજ ઓફ માર્ક્સ ઓબટેન્ડ બાય ધ એપ્લિકન્ટ્સ ઇન બોથ મેટ્રિક્યુલેશન વિથ મિનિમમ 50% એગ્રીગેટ માર્ક્સ એન્ડ આઈટી એક્ઝામિનેશન ગિવિંગ ઇક્વલ વેઇટેજ ઓન વેઇટેજ ટુ બોથ, એટલે કે મિત્રો, તમે 10મા ધોરણમાં જેટલા માર્ક્સ, જેટલા ટકા ગેઇન કરેલા હોય એના 50% અને આઈટીઆઈમાં મેળવેલા ટકાના 50%, એટલે આ રીતે મેરિટ બનાવવામાં આવશે। દાખલા તરીકે આપણે 10મા 70% હોય તો એના 50% એટલે 35 અને આઈટીઆઈની અંદર 70% હોય તો એના 50% એટલે 35, એટલે કે 2 ના થઈને 70, તો 70 છે એ આપણું મેરિટ થાય। આ રીતે મેરિટ કેલ્ક્યુલેશન કરવામાં આવશે। ધેર વિલ બી નો રિટર્ન ટેસ્ટ ઓર વાઇવા મૌખિક કસોટી કે લેખિત પરીક્ષા લેવામાં આવશે નહીં। એપ્લિકન્ટ્સ શુડ બી ઇન પઝેશન ઓફ આધાર, તમે ઓનલાઈન એપ્લિકેશન કરતી વખતે આધાર કાર્ડ ધરાવતા હોવા જોઈએ પ્લસ મોબાઈલ નંબર અને ઇમેલ એડ્રેસ આપણી પાસે હોવું જોઈએ, ઠીક
છે મિત્રો, ડોક્યુમેન્ટ્સ ટુ બી અપલોડેડ. એ સિવાયના ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થાય છે, તો SSC એટલે કે ટેન્થની માર્કશીટ, પછી ડેટ ઓફ બર્થ જેમાં લખેલું હોય એવું કોઈ પણ એક સર્ટિફિકેટ, કન્સોલિડેટેડ ITI માર્કશીટ, NCVT ઓર પ્રોવિઝનલ નેશનલ ટેસ્ટ એટલે કે ITIનું પાસ કરેલ સર્ટિફિકેટ પ્રોવિઝનલ, અથવા તો NCT એટલે કે NTC એટલે કે નેશનલ ટેસ્ટ સર્ટિફિકેટ. આમાંથી કોઈ પણ એક પ્રોવિઝનલ, એ જો આ તમારું NTC હજી ન આવ્યું હોય તો પ્રોવિઝનલ સર્ટિફિકેટ પણ ચાલે. પછી કાસ્ટ સર્ટિફિકેટ જો લાગુ પડતું હોય તો, અને ડિસેબિલિટી સર્ટિફિકેટ જો લાગુ પડતું હોય તો, ડિસ્ચાર્જ સર્ટિફિકેટ એટલે કે એક્સ આર્મીમેન માટે આ લાગુ પડશે. તો આ બધા ડોક્યુમેન્ટ છે આપણી પાસે 20 KB થી 70 KB અંદર સોફ્ટ કોપીમાં બનાવેલા, સ્કેન કરેલા હોવા જોઈએ જ્યારે આપણે ઓનલાઈન એપ્લિકેશન કરવા બેસીએ ત્યારે. મિત્રો, એની જે ડાયમેન્શન પણ અહીં આપેલા છે 3.5 cm × 3.5 cm JPG અથવા JPEG ફોર્મેટમાં હોવા જોઈએ, અને 10 DPI એને એના જે પિક્સેલ છે એ હોવા જોઈએ. ઠીક છે મિત્રો, આ જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે અહીંયા આપણે કવર કરી લીધા, એ સિવાયનો કોઈ પોઈન્ટ લગભગ બાકી રહેતો નથી. હવે આની અંદર જે મિત્રો કેટેગરી વાઇઝ, અથવા તો આપણે કહી શકીએ કે કઈ જગ્યા લોકેશન વાઇઝ અથવા તો ટ્રેડ વાઇઝ કેટલી જગ્યા છે, કઈ કેટેગરીમાં કેટલી જગ્યા છે, કયા લોકેશન પર કેટલી જગ્યા છે, કયા ટ્રેડ માટે કેટલી જગ્યા છે વગેરે વગેરે, દરેક માહિતી આ ટેબલની અંદરથી તમને મળી જશે. તમે આનો સ્ક્રીનશોટ લઈને જોઈ શકો છો, અથવા www.rrc-wr.com વેબસાઇટ જે છે એની ઉપરથી પણ તમને આ જાહેરાતની PDF ફાઇલ ઇઝીલી મળી જશે. એ ડાઉનલોડ કરીને પણ તમે જોઈ શકો છો કે તમે જે કેટેગરી બિલોંગ કરતા હો એ કેટેગરીમાં કેટલી જગ્યા કઈ કયા લોકેશન ઉપર છે, તો એનું આ લિસ્ટ છે અહીંયા. તો આનો તમે સ્ક્રીનશોટ લઈને પણ તમે જોઈ શકો છો. મિત્રો, તો જેમણે 10મામાં સારા એવા માર્ક્સ લીધા હોય, ITIની અંદર સારા પર્સન્ટેજ ગેઇન કર્યા હોય, એ લોકો માટે બહુ સારી તક છે. અને મિત્રો, સ્ટાઇપેન્ડની વાત કરું તો જે સરકારી નિયમ પ્રમાણે તમને સ્ટાઇપેન્ડ મળવા પાત્ર રહેશે. મારા ધારે પ્રમાણે 8900 સમથિંગ કંઈક છે, એટલે કે એપ્રોક્સિમેટ મિનિમમ 8000ની ઉપર તમારું સ્ટાઇપેન્ડ છે એ રહેશે પર મંથ. એ ઉપરાંત મેડિકલ ફેસિલિટી પણ તમને સરકાર તરફથી મળવા પાત્ર રહેશે, જ્યારે એ રહેવા માટેની સગવડ તમારે જાતે કરવાની રહેશે. જે લોકો સિલેક્ટ થશે એમને મેડિકલ ફેસિલિટી ફ્રી મળશે, રહેવાની સગવડ પોતાએ જાતે કરવાની રહેશે. મિત્રો, વેસ્ટર્ન રેલવે છે એટલે આમાં જે લોકો સિલેક્ટ થશે એમનું જોબ લોકેશન ગુજરાત અથવા મધ્યપ્રદેશ અથવા મહારાષ્ટ્ર, આ 3 સ્ટેટ છે વેસ્ટર્ન રેલવેની અંદર પડે છે, એટલે આ 3માંથી ક્યાંય પણ આવી શકે. પણ મેક્સિમમ ચાન્સીસ એ રહે કે જેને જ્યાં જો જગ્યા અવેલેબલ હોય, જો એનું મેરિટ સારું બનતું હોય તો એમને ગુજરાતના હોય તો ગુજરાતમાં જ એમને મળી રહે, એટલે કે જોબ પ્લેસ એને ગુજરાતમાં પણ મળી રહે એવા મેક્સિમમ ચાન્સીસ રહે. અને મિત્રો, બીજું ખાસ એ કહેવાનું કે રેલવેની અંદર એપ્રેન્ટિસશીપ કરેલું હોય તો ભવિષ્યની અંદર તમને ચાન્સ પણ મળી શકે રેલવેમાં, રેલવેના એમ્પ્લોય પરમેનન્ટ એમ્પ્લોય બનવા માટે. ઠીક છે મિત્રો, સેન્ટ્રલ ગવર્મેન્ટના તમે એમ્પ્લોય બની શકો જો તમે રેલવેની અંદર એપ્રેન્ટિસ કરેલું હોય તો. અથવા ઘણી વખત શું થાય મિત્રો, જે એની અંદર જેમણે રેલવેમાં એપ્રેન્ટિસ કરેલું હોય એમના માટે એક એક્ઝામ આવતી હોય છે, એની અંદર જે લોકોએ રેલવેની અંદર એપ્રેન્ટિસ કર્યું હોય એ લોકો અપીયર થઈ શકતા હોય છે. એટલે કે કોમ્પિટિશન જે ઓપન માર્કેટ કરતાં ઘણી બધી કોમ્પિટિશન એની અંદર ઓછી થઈ જાય અને તમને સારો એવો ચાન્સ મળે રેલવેની અંદર પરમેનન્ટ થવા માટે. તો મારી એવી પર્સનલ સલાહ છે કે જો એપ્રેન્ટિસ કરવાની કોઈને ઈચ્છા હોય તો બીજા કોઈ પ્રાઇવેટ સેક્ટરમાં કરવા કરતાં રેલવેની અંદર જો ચાન્સ મળતો હોય તો કરવું જોઈએ, ચોક્કસથી કરવું જોઈએ. એનું તમને એપ્રેન્ટિસશીપના અંતે જે નેશનલ લેવલનું સર્ટિફિકેટ મળે એ પણ તમને ફ્યુચરમાં કામ લાગે અને તમને સારો એવો એક વર્ષનો એક્સપિરિયન્સ પણ મળી રહે અને ભવિષ્યમાં તમને પરમેનન્ટ થવાના ચાન્સીસ પણ મળી રહે. તો મિત્રો, આશા છે તમને બધી માહિતી સમજાઈ ગઈ હશે અને પસંદ પણ આવી હશે. જો તમને લાગુ પણ ન પડતું હોય તો જે લોકોને તમારા ફ્રેન્ડ સર્કલમાં, તમારા રિલેટિવ્સમાં
જેમને લાગુ પડતું હોય એમને જરૂરથી આ માહિતી આ વિડીયો શેર કરજો. ઠીક છે મિત્રો, ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો જરૂરથી કરી લેજો જેથી આ પ્રકારની માહિતી તમને અવારનવાર મળતી રહે. ઠીક છે મિત્રો, આશા છે તમને દરેકને બધું સમજાઈ ગયું હશે, વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પૂરો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.